नमस्ते बाळको, ज्ञानपथ विद्यालय में आप सबनुं हार्दिक स्वागत छे। आजे आपणे पाठ चार में पाना नंबर 45 पर वार्ता जोवानी छे। तो चलो बधाए पाठ्यपुस्तक काढ्युं कलोलनुं, एमां पाना नंबर 45 मळ्या। तो चलो आपणे वार्ता जोईशुं। चलो जो वार्तानुं नाम छे सिंह साहेबनी पूंछ। तो चलो वार्ता आपणे शुं कीधी छे, तो कि एक मोटू जंगल हतुं, जंगल में एक सिंह रहेतो हतो अने एक शियाळ रहेतो हतो। हवे जंगलनो राजा कोण हतुं? तो कि सिंह हतो। हवे सिंह छे ई जाते शिकार करतो अने भरपेट छे ई जमतो, अने बाकी जे वैद्य होय ए तेनी साथे शियाळ रहेतो हतो एने खावा माटे आपतो। એટલે શિયાળને પણ ખૂબ જ મજા આવી જતી, કશું કરવાનું હતું નહીં એને, અને એને શિકાર પણ કરવાની જરૂર નહોતી, છતાં એને જમવાનું છે એ મળી જતું હતું। હવે ધીમે ધીમે સિંહ છે એ ઘરડો થઈ ગયો, એટલે સિંહ છે એ જાતે શિકાર કરવા જઈ શકતો નહીં, એનામાં ખાવા જેટલી જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ હતી નહીં। એટલે સિંહ અને શિયાળ છે એ 3-4 દિવસથી ભૂખ્યા હતા। એવામાં એક દિવસ શિયાળ છે એક દૂરથી સસલાને આવતું જોવે છે। કોને આવતું જોવે છે? સસલાને। એટલે શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો। શું કરવાનું કીધું? થોડીક વાર માટે મરવાનું નાટક કરો, સસલાનો આપણે શિકાર કરી શકશી કે તમે જો થોડીક વાર મરવાનું નાટક કરશો તો સસલું છે એ આપણી પાસે આવશે, એટલે આપણે એનો શિકાર કરી લઈશી। શિયાળની વાત છે એ સિંહ માની જાય છે અને થોડીક વાર માટે એ સૂઈ જાય છે। શિયાળ છે શું કરે છે? તો કે ખોટું ખોટું રોતું જાય છે અને સિંહ ઉપર સૂકા પાંદડા છે એ નાખતું જાય છે। હવે સસલું એમની પાસે આવે છે અને પૂછે છે શિયાળભાઈને, આ શું કરો છો શિયાળભાઈ? તો શિયાળ શું જવાબ આપે છે? કે દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે, ચાલ તું પણ અહીં આવ અને મને શિયાળ આપણે સિંહ રાજા એટલે કે રાજાજીને દાટવામાં મને મદદ કર। કે સસલાને એ વિચાર આવ્યો, શું વિચાર આવ્યો? તો કે મરેલો સિંહ માટે ક્યારેય સસલા શિયાળભાઈ છે એ દુઃખી થાય નહીં, નક્કી કંઈક ગડબડ લાગે છે। કે સસલો છે એ થોડીક વાર માટે શું કરે છે? તો કે જે સિંહ સૂતેલો છે ને એ સૂતેલા સિંહને બરાબર જોઈ જ લે છે અને પછી શિયાળને કહે છે, શું કહે છે? તો કે તમારી કંઈક ભૂલ થાય છે। શું થાય છે? ભૂલ થાય છે, જો સિંહ મરી જાય ને કે તો કે એનું શરીર છે ને એ શરીર જ અકળ થઈ જાય, કે એની પૂંછ છે એ એની પૂંછડી છે એ તો હલે જ, જુઓ કે સિંહ રાજાની પૂંછડી છે એ જરાય હલતી નથી કે। એટલે આ વાત સાંભળી અને ખોટે ખોટો સૂતેલો સિંહ છે એને શું કર્યું? તો કે સિંહે પોતાની પૂંછડી છે એ તરત જ હલાવી, એટલે સસલાને સાચી વાતની ખબર પડી ગઈ। શું ખબર પડી ગઈ? તો કે સિંહ છે એ મર્યો નથી, એટલે સસલો છે એ ત્યાંથી તરત જ ભાગ્યો। હવે સિંહ અને શિયાળ છે એ ફરી પાછા આવી રીતે બીજા કોઈકને ફસાવવાની રાહ છે એ જોઈ રહ્યા અને ત્યાં ને ત્યાં જ બેઠા રહ્યા। ચાલો તો તમને વાર્તા સમજાણી। હવે આપણે વાર્તાની આધારે નીચે સૂચના આપી છે, હા કે ના લખો, તો તમારે એમાં હા અથવા તો ના વાર્તાને આધારે લખવાનું છે। વાક્ય હા સાચું હોય તો હા અને વાક્ય ખોટું હોય તો ના। ચાલો જોઈશી। નંબર 1, શિયાળ જંગલનો રાજા છે। શિયાળ જંગલનો રાજા હતો નહોતો, તો શું આવશે? ના। ચાલો પહેલામાં ના લખો। બીજું, શિયાળ શિકાર કરીને ખાય છે। શિયાળ શિકાર કરીને ખાતો તો ના, તો શું આવશે બીજામાં પણ? ના। ચાલો ત્રીજું, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી। હા, સિંહ અને શિયાળ 2-3 દિવસથી આ ભૂખ્યા હતા, તો વાક્ય કેવું થશે? સાચું, તો હા લખો। છેલ્લું, ચોથા નંબરનું, શિયાળ સસલાને મળવા જાય છે। શિયાળ સસલાને મળવા ગયું હતું કે સસલું આવ્યું હતું? હા, સસલું આવતું હતું, તો વાક્ય કેવું થશે? ખોટું, તો શું આવશે?
ना। चलो चौथा में ना लखो, लखाई गयू। हवे पेज नंबर 47 पर जो। चलो पछी छे सिंह भूख थी मरी गयो तेथी सियाळ खूब रड़े छे, तो शू आवशे? सिंह भूख थी मरी गयो तो नो तो मरियो, तो शू आवशे? ना। चलो त्यां ना लखो। पछी छठू, ससलो सिंहने जोईने भागी जाय छे, સસલો સિંહને જોઈને ભાગી જાય છે, ભાગી ગયો તો હા, તો એમાં શું આવશે? હા, ચાલો લખો હા બધાય। પછી સાતમું, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, શિયાળે સિંહની પૂંછડી હલાવી હતી, નહોતી હલાવી, સિંહે જાતે જ હલાવી હતી, તો શું આવશે? ના। લખાઈ ગયું ના। અને છેલ્લું નંબર 8, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, સિંહ અને શિયાળ સસલાને ખાઈ ગયા હતા, નહોતા ખાઈ ગયા, તો શું આવશે? ના। ચાલો ત્યાર પછી નીચે તમને વાક્ય પૂરા કરીને બોલવાના કીધા છે, તો એક મોટું ખાલી જગ્યા હતું વાર્તામાં આવ્યું હતું, એક મોટું શું હતું? જંગલ, તો તમારે ત્યાં જંગલ લખવાનું છે, લખાઈ ગયું। ત્યાર પછી સિંહ બહુ જ ખાલી જગ્યા હતો, તો સિંહ કેવો હતો? ખૂબ જ ભૂખ્યો, તો ભૂખ્યો હતો। સિંહ બહુ જ ભૂખ્યો હતો, આ રીતે તમારે લખવાનું છે। ચાલો, શિયાળે જોયું કે દૂરથી ખાલી જગ્યા, આવું વાક્ય આવેલું હતું ક્યાંય? તો કે જુઓ પાના નંબર 45 પર તમને છેલ્લી લીટી આપેલી છે, ક્યાં છે? તો કે પાના નંબર 45 ઉપર છેલ્લી લીટી આપેલી છે। એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો, તો તમારે ખાલી જગ્યામાં ક્યાંથી ચાલુ કરવાનો? એક સસલો આવતો હતો, ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? એક સસલો આવતો હતો, આ રીતે તમારે લખવાનું છે, સમજાણું તો છે। છેલ્લું શું છે? તમારી કંઈક ખાલી જગ્યા, તો તમારી કંઈક ભૂલ થાય છે, ભૂલ થાય છે, તમારી કંઈક ભૂલ થાય છે, શું આવશે? તમારી કંઈક ભૂલ થાય છે, લખાઈ ગયું। ચાલો ત્યાર પછી લખો, સૂચના આપી છે લખો। ચાલો, તમારે નીચેના પ્રશ્નના જવાબ આપણે સામે લખવાના છે, એક એક શબ્દમાં, કેવા શબ્દમાં? એક શબ્દમાં લખવાના છે। તો જુઓ, કોણ ગરડું થઈ ગયું હતું? કોણ ગરડું થઈ ગયું હતું? સિંહ, તમને પહેલો પ્રશ્નનો જવાબ આપેલો છે, સિંહ। ચાલો હવે બીજો જોઈએ, કે શિયાળ સિંહ પર શું નાખતો હતો? શિયાળ સિંહ પર શું નાખતો હતો? શું નાખતો હતો? સૂકા પાંદડા, તો તમારે જવાબ શું લખવાનો છે? સૂકા પાંદડા। સૂકા પાંદડા। ચાલો બીજો જવાબ આ રીતે લખી નાખો બધાય, લખાઈ ગયું। ત્યાર પછી નંબર 3માં, કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી હતી? તો કે સસલાની। તો ચાલો ત્રીજામાં શું આવશે? સસલાની। ચાલો ત્યાં લખવાનું છે, સ સ લા ની, રેડી? આ રીતે લખાઈ ગયું બધાને, ત્રીજામાં સસલાની। ચાલો હવે નંબર 4 જોઈએ, તો કોનામાં શક્તિ ન હતી? કોનામાં શક્તિ નહોતી? સિંહમાં, રેડી? ચાલો ચોથામાં શું લખશી? સિંહમાં। નંબર 4માં,
સિંહ માં તમારે બંને ગુલાબી લીટીને અડે એ રીતે લખવાનું છે. સરસ અક્ષરે વ્યવસ્થિત લખાવવું જોઈએ. ચાલો લખાઈ ગયું સિંહમાં નંબર ચારમાં. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. નાટક કરવાનું કોણે કહ્યું? નાટક કરવાનું કોણે કહ્યું? નંબર પાંચના ખાના સામે જ લખાવવું જોઈએ. તો નાટક કરવાનું શિયાળે કહ્યું હતું. ચાલો નંબર પાંચના ખાનામાં લખો શિયાળે. કોને કીધું તું? શિયાળે. લખાઈ ગયું બધાને નંબર પાંચનો જવાબ શિયાળે. રેડી. ચાલો નંબર છ. સિંહ માર્યો નથી તેની ખબર કોને હતી? સિંહ મર્યો નથી તેની ખબર સસલાને હતી કે શિયાળને? શિયાળને. તો ચાલો શું જવાબ આવશે? શિયાળને. ચાલો નંબર છમાં સામે લખવાનું છે શિયાળને. લખાઈ ગયું શિયાળને. સમજાણું બધાને. ચાલો હવે આગળ નંબર સાતમો પ્રશ્ન. સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સિંહની પૂંછડી હલતી હતી કોણે જોઈ હતી? તો કે સસલાએ. ચાલો નંબર સાતનો જવાબ શું આવશે? સસલાએ. ચાલો લખાઈ ગયું બધાએ સસલાએ. નંબર આઠમો પ્રશ્ન છેલ્લો. સાચી વાતની ખબર કોને પડી? સાચી વાતની ખબર કોને પડી ગઈ હતી? સસલાને, શિયાળને કે સિંહને? સસલાને. કોને પડી હતી? સસલાને. ચાલો છેલ્લો જવાબ પણ શું આવશે? સસલાને. ચાલો લખાઈ ગયું બધાને. બધાએ જવાબ લખાઈ ગયા બધાને. હવે આગળ તમને વાક્ય આપેલા છે એને ક્રમમાં ગોઠવવાનું કીધું છે. ક્રમમાં ગોઠવો. આપણે જે વાર્તા જોઈ એના અમુક વાક્ય આપ્યા છે પાંચ. એ પાંચ વાક્યને આપણે ક્રમમાં ગોઠવવાના છે. આડા સવડા છે. તો વાર્તામાં જે રીતે પહેલું વાક્ય આવતું હોય એને એક નંબર, બીજું વાક્ય આવતું હોય બે, ત્રીજું આવતું હોય એને ત્રણ, એ રીતે નંબર આપવાના છે. ચાલો આપણે વાક્ય જોઈશું. તો વાક્ય પહેલાં વાંચશી અને પછી નંબર આપશી. ચાલો પહેલું છે ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. પછી બીજું છે શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. ત્રીજું છે સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. ચોથું છે શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. અને પાંચમું વાક્ય છે સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. ચાલો પેલું કયું થતું હતું? તો કે શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. સૌથી પહેલાં તો એને વિચાર આવ્યો હતો, તો આપણે એને નંબર એક આપશી. ચાલો બધાએ નંબર એક આપી દો. પછી નંબર બેમાં કે સસલાએ શિયાળે શું કર્યું હોય પછી? તો કે એને રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. નંબર બે. ચોથા નંબરનું વાક્ય છે એને નંબર બે આપવાના. ચાલો આપી દીધા. પછી સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે, એને નંબર ત્રણ આપવાના. ચાલો ત્રીજો નંબર અપાઈ ગયો. હવે શું કર્યું હશે? તો કે સસલાને ખબર પડી ગઈ હશે પહેલાં કે ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી હશે. તો સૂતેલા સિંહે ખોટા સૂતેલા સિંહે પૂંછડી હલાવી એ નંબર ચાર. અને સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે એ નંબર પાંચ. ચાલો આ રીતે તમારે નંબર આપવાના છે. અપાઈ ગયા. હવે નીચે સૂચના શું આપી છે? તો કે સિંહ સાહેબની પૂછ
વાર્તામાંથી 5 વાક્યોનું શ્રુતલેખન કરવાનું છે. શ્રુતલેખન એટલે શું? તો કે હું બોલું અને તમારે મોઢે લખવાનું હોય એને શ્રુતલેખન કહેવાય. સાંભળી અને મોઢે લખવાનું એને શ્રુતલેખન કહેવાય. ચાલો, તો હું વાક્ય બોલીશ, તમારે મોઢે લખવાના છે. ચોપડીમાંથી પણ જોવાના નથી, મોઢે જેવા આવડે તેવા લખવાના હોય અને શ્રુતલેખન કહેવાય. ચાલો, પેલું વાક્ય હું બોલું છું. એક મોટું જંગલ હતું. એક પછી જગ્યા, મોટું જંગલ હતું. ચાલો, બીજું વાક્ય છે. જંગલનો રાજા સિંહ હતો. જંગલનો રાજા સિંહ હતો. બીજું વાક્ય મેં લખાવ્યું, જંગલનો રાજા સિંહ હતો. ત્રીજું, સિંહ કરડો થઈ ગયો. તમારે વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું આવશે. સિંહ કરડો થઈ ગયો. એક લીટીમાં એક જ વાક્ય લખવાનું છે. સિંહ કરડો થઈ ગયો. નંબર 4, નક્કી કંઈક ગડબડ લાગે છે. નક્કી કંઈક ગડબડ લાગે છે. નક્કી કંઈક ગડબડ લાગે છે. ગડબડ લાગે છે. વાક્ય પૂરું, પૂર્ણવિરામ. છેલ્લું વાક્ય, સિંહ રાજા પછી અલ્પવિરામ. સિંહ રાજા પછી અલ્પવિરામ. મરી ગયા છે. મરી ગયા છે. મરી ગયા છે. ચાલો, આ રીતે લખી એને શ્રુતલેખન કહેવાય. ચાલો, બધાને 5 એવા જ વાક્ય લખાઈ ગયા. રેડી. ત્યાર પછી પાના નંબર 49 પર જોઈએ તો કે તમને સૂચના આપી છે, તમારો મમ્મીનો અને પપ્પાનો અથવા તો વડીલોનો અંગૂઠો છાપો અને એ અંગૂઠા છાપ્યા પછી એના ઉપરથી ચિત્ર બનાવવાનું છે. જો આપણને એક અંગૂઠો છાપીને આપેલો છે, પછી એમાંથી કંઈક ચિત્ર બનાવ્યું છે. શેનું ચિત્ર બનાવેલું છે? પતંગિયાનું છે. તો એવી જ રીતે તમારે પણ અહીંયા મમ્મીનો અથવા પપ્પાનો અથવા ગમે તે કોઈ પણ ઘરમાં સભ્ય હોય એનો અંગૂઠો છાપવાનો છે અને એમાંથી ચિત્ર બનાવવાનું છે. પછી એના ઉપરથી તમારે નીચે સૂચના આપી છે વાતચીત કરવાની. એમાં પ્રશ્ન પૂછવાના છે અમુક. કેવા પ્રશ્ન? જોવો, તો એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે પહેલાં ખાનામાં શું બનાવ્યું છે? તો કે તમે પહેલાં ખાનામાં પતંગિયાનું ચિત્ર બનાવેલું છે. તો વાતચીત કરતા વખતે કહેવાનું કે મેં પહેલાં ખાનામાં પતંગિયાનું ચિત્ર બનાવ્યું છે. પછી બીજું જોઈએ કે ઢીંગલી અથવા પતંગિયું કોણે બનાવ્યું છે? તો જેને બનાવ્યું હોય એનું કહેવાનું. આવી રીતે તમારે વાતચીત કરવાની છે. ત્રીજું આપેલું છે, બીજા ખાનામાં શું બનાવ્યું છે? તમે જે બીજા ખાનામાં બનાવ્યું હોય એ સામેવાળી વ્યક્તિને કહેવાનું. કયું ચિત્ર બનાવવાની સૌથી વધારે મજા આવી? તમને જે ચિત્ર બનાવવામાં સૌથી વધારે મજા આવી હોય એનું કહેવાનું. અને છેલ્લે તમને કીધું છે કે તમારા મિત્રએ બનાવેલા ચિત્ર જુઓ. જેણે તમને ગમતા ચિત્ર બનાવ્યા હોય તેવા બે મિત્રોના નામ લખો. તો કે એવા બે મિત્રોના નામ ત્યાં લખવાના છે કે જેણે તમને ગમતા હોય એવા ચિત્ર બનાવ્યા હોય એવા બે મિત્રોના નામ લખવાના. આ તમારે ઘરેથી કરવાનું હોય. ક્યાં કરવું પડે? ઘરે. સમજાઈ ગયું? સ્કૂલે હોત તો આપણે સ્કૂલમાં કરે, પણ અત્યારે સ્કૂલે નથી એટલે આપણે ઘરે કરવું પડે. તો ચાલો, આજનું તમારું લેસન શું છે? તો કે પાના નંબર 47 પર જે તમને લખો એવી સૂચના આપેલી છે એ પ્રશ્ન, એક વાક્યવાળા પ્રશ્ન એક શબ્દમાં જવાબ આપવાના છે, એ તમારે સાદી બુકમાં લખવાના છે. ફરજિયાત હોમવર્ક હોવું જોઈએ. અસ્તુ. જય હિન્દ.